नमस्कार विद्यार्थी मित्रों, गुड मॉर्निंग, शुभ सवार बधाने। लास्ट लेक्चर नी अंदर आपणे विकलन एनी चर्चा पूर्ण करेली हती। त्यार पछी रेखाना ढाळ विशे आपणे भणी गयेला हता के भाई रेखाना ढाळ जे छे ए बे अलग अलग रीते शोधी शकाय। समीकरण आपेलुं होय तो y बराबर mx प्लस c साथे सरखावो अने आ लेख आपेलो होय तो डेल्टा y / डेल्टा x। तो हवे आजना लेक्चर में आपणे चेप्टरनी शुभ शुरुआत करीशुं। अत्यार सुधी आपणे जे माहिती भणी गया ए आगळ आवनारा समयमां तमने उपयोगमां आवे ए माटे हतुं, बरोबर। तो चेप्टरनी शुरुआत करी, चेप्टरनुं नाम छे सुरेख पथ पर गति। मूळ मुद्दो छे चेप्टरनी अंदर स्पीड एटले के गति एटले के झड़प, बरोबर। तो सौथी पहेली बाबत गति एटले शुं, योग्य उदाहरण आपने समझा। कौन है क्या गति? तो सारी भाषा में गति एटले शू के कोई व्यक्ति स्थिर न हो तो ते व्यक्ति अथवा ते पदार्थ गति करे छे, हम कही छे। एटले जो गति की तमार व्याख्या लखी हो तो सिंपल व्याख्या के कोई पदार्थ समय साथे स्थान बदलातू होय तो ते पदार्थ गति मां छे एम कही शका, बराबर छे। ए बदार गति करी रह्यो एवं तम कही शको। घणा बधा उदाहरणो शक्य बने, दाखला तरीके पक्षीओनुं उड़वुं, વ્યક્તિઓનું ચાલવું અથવા દોડવું, શ્વાસોશ્વાસની ક્રિયા અથવા તો તમે કહી શકો કે પૃથ્વીનું પરિભ્રમણ વગેરે, આવા ઘણા બધા ઉદાહરણો શક્ય બની શકે। ટૂંકમાં બેઝિક વસ્તુ કે પદાર્થનું સ્થાન જો બદલાતું હોય તો તે પદાર્થ ગતિ કરી રહ્યો છે એવું કહી શકાય। બીજી બાબત કે કોઈ પણ પદાર્થને કોણ તરીકે ક્યારે લઈ શકાય તેનું પણ યોગ્ય ઉદાહરણ આપો। જો હવે આપણે આ ચેપ્ટર ની અંદર ચર્ચા કરવાની છે ગતિ વિશે, તો તમે જ્યારે ગતિ વિશેની ચર્ચા કરો તો જે પદાર્થ ગતિ કરતો હોય એને તમારે ધ્યાનમાં નથી લેવાનું, તમારે એ પદાર્થને શું બની લેવાનો છે કોમ। દાખલા તરીકે કોઈ સાયકલ ગતિ કરતી હોય તોય ભલે, સાયકલની જગ્યાએ ટ્રેન ગતિ કરતી હોય તોય ભલે, અને ટ્રેનની જગ્યાએ હેલિકોપ્ટર ગતિ કરતું હોય તોય ભલે, એની સાથે આપણે કોઈ જ લેવા દેવા નથી। દાખલા તરીકે એક સેન્ટેન્સ તમને લખીને આપે કે સાયકલ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે, કાર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહી છે, હેલિકોપ્ટર 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહ્યું છે, તો આ ચેપ્ટરમાં આપણું કામ છે માત્ર 10 કિલોમીટર પ્રતિ કલાક ઉપર ધ્યાન આપવાનું। કોણ જઈ રહ્યું છે એના ઉપર ધ્યાન નથી આપવાનું, જે પણ જઈ રહ્યું છે એને તમારે શું બની લેવાનું કોણ। પણ એની એક નાનકડી એવી શરત છે કે ભાઈ પદાર્થને કોણ તરીકે ક્યારે કરી શકાય, દર વખતે કોણ તરીકે તમે તેને લઈ ન શકો, તો તમારે ક્યારે એને કોણ તરીકે લઈ શકો કે જ્યારે કોઈ પદાર્થ કાપેલું અંતર
तेना परिमाणनी सरखामणीमां वधु होय तो पदार्थ ने कोण तरीके लई शकाय। तमे एक वस्तु समझी लो कि जैसे पदार्थ है तापेल अंतर तेनो परिमाण એટલે કે એની લંબાઈ પહોળાઈ ઊંચાઈ કદ ક્ષેત્રફળ એની સાપેક્ષમાં ખૂબ મોટું હોય તો પદાર્થને શું ગણી શકાય કણ ગણી શકાય। દાખલા તરીકે બે શહેરો વચ્ચે જે બસ અથવા તો ટ્રેન દોડે છે તો એમાં તમે ટ્રેનને કણ ગણી શકો કારણ કે બે સ્ટેશન વચ્ચેનું અંતર 500-700 કિલોમીટર હોય બરોબર છે અને એની સાપેક્ષમાં ટ્રેન એને કણ ગણી શકાય અથવા તો दूर रहेला शहरों वच्चे दौड़ती कार ने कौन तरीके लई शके। बे सिटी वच्चे नुं अंतर दूर रहेला सिटी नजीक ना ने एनी सापेक्षमां जे कार छे एने तमे कौन लई शको के अहींया थी आ जग्याए कौन जाय छे ટૂંકમાં અંતર ખૂબ મોટું હોય તો કોણ ગણી શકે। ત્યાર પછી આગળ વધીએ આપણે તો હવે આપણે જોવાનું છે કાર્ટેઝિયન યામ પદ્ધતિ વિશે। નામ તો બધાએ સાંભળેલું જ હશે યામ પદ્ધતિ એમ મેથ્સ ની અંદર આવી ગયું હોય ધોરણ 10 માં। યામ પદ્ધતિ ની અંદર શું હોય તો કે યામ કેટલા હોય તો યામ જે છે એ ત્રણ હોય એક્સિયમ વાયમ અને ઝેડિયમ। તો એની થોડી કેટલી નાનકડી એવી ચર્ચા કે કાર્ટેઝિયન યામ પદ્ધતિ વિશે માહિતી આપો અથવા તો એના વિશેની થોડી એવી સમજૂતી રજૂ કરો। તો કાર્ટેઝિયન યામ પદ્ધતિની અંદર અલગ અલગ ત્રણ યામ આવેલા હોય પણ એનો મૂળ અથવા તો મુખ્ય ઉપયોગ આ ચેપ્ટરની અંદર આપણે જે તે પદાર્થનું સ્થાન જાણવા માટે કરીશું। પદાર્થનું સ્થાન જાણવા માટે યામ પદ્ધતિ એટલે કે કાર્ટેઝિયન યામ પદ્ધતિ નો ઉપયોગ થાય છે। આ પદ્ધતિની અંદર પરસ્પર સંદર્ભ બિંદુ અથવા તો ઉગમ બિંદુ કહેવામાં આવે છે। ત્રણ અક્ષોનું જે છેદ બિંદુ બરાબર જ્યાં મળતી હોય ત્રણે અક્ષ એને શું કહેવાય ઉગમ બિંદુ કહેવાય। જો અહીંયા આપણે દોરી આ એક્સ અક્ષ આ વાય
એવું કામ હવે તમે સમજો જો એક્સ રે હોય તો એક બીજા લંબ દેખાય છે ઝેડ અક્ષ દેખાતી નથી જો તો આ આકૃતિ એની અંદર ઝેડ અક્ષ જે છે આપણે દોરેલી છે એ આ સમતલને લંબ બહાર આવતી દિશામાં છે કે આપણે દોરી ન શકીએ પણ આપણી સરળતા માટે અહીંયા આપણે દોરેલી છે જો ત્રણેય અક્ષો જે છે એની ગોઠવણી આ મુજબ આ એક્સ અક્ષ આ વાય અક્ષ બંને લંબ છે એકબીજાને તો ઝેડ અક્ષ જે છે એ આ પ્રમાણે નો આવી રીતે આવશે ઝેડ અક્ષ આ તમને જે પીજી પેન 12 ની સાઈડ દેખાય છે આ રહી એ ઝેડ અક્ષ છે બરાબર જો હવે ત્રણેય અક્ષ એકબીજાને લંબ છે તો આ અક્ષ તો હવે આપણે બોર્ડમાં વ્હાઇટ બોર્ડની અંદર દોરી શકવાના છીએ અને વ્હાઇટ બોર્ડ છોડો કોઈ પણ બોર્ડમાં તમે દોરી ન શકો બરાબર કારણ કે પરિમાણ આ બોર્ડના બે જ છે લંબાઈ અને પહોળાઈ હવે આ ત્રીજું પરિમાણ કેવી રીતે દોરવું એટલે ઝેડ અક્ષ આપણને દેખાય એટલા માટે આપણે દોરીએ છીએ બાકી ઝેડ અક્ષ હોય આવી રીતે બહારની સાઈડ નીકળે પાછળની સાઈડ જતી હોય બોર્ડ બરોબર છે ટૂંકમાં લંબ રૂપે હોય બીજી એક વાત કે એક્સ અક્ષને કહેવામાં આવે છે સમક્ષિતિજ અક્ષ કારણ કે આડી છે એટલા માટે અને વાય અક્ષને કહેવામાં આવે છે શિરોલંબ અક્ષ કારણ ઊભી અક્ષ છે એટલા માટે ઝેડ અક્ષનું કોઈ બીજું નામ નથી ઉગમ બિંદુથી જમણી બાજુના અંતરો ધન એવી જ રીતે ડાબી બાજુના અંતરો ઋણ અથવા તો માં યામ એવી જ રીતે ઉગમ બિંદુથી ઉપરના માં ધન હોય નીચેના જે યામ છે એ ઋણ આવશે ઉગમ બિંદુથી બહારની સાઈડના માં ધન હોય તો અંદરની સાઈડ એટલે પાછળની સાઈડના માં કેવો આવશે માઇનસ આવશે તો આ થઈ ગઈ કાર્તેઝિયન યામ પદ્ધતિ અને હવે આપણે ભણીએ ત્રીજી એક બાબત મહત્વની જ છે નિર્દેશ ફ્રેમ વિશે કે નિર્દેશ ફ્રેમ એટલે શું નિર્દેશ ફ્રેમ યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો તો નિર્દેશ ફ્રેમની સૌ પ્રથમ આપણે સિમ્પલ એવી વ્યાખ્યા લખી કે નિર્દેશ ફ્રેમ કોને કહેવાય તો નિર્દેશ ફ્રેમ એટલે બેઝિકલી એવી વસ્તુ અથવા એવું સ્થાન કે જ્યાંથી તમે પરિસ્થિતિનું અવલોકન કરતા હો અવલોકનકાર એટલે શું કે જે ઘટના બનતી હોય એનું એ નિરીક્ષણ કરતો હોય એને અવલોકનકાર કહેવાય અથવા નિરીક્ષક કહેવાય બરોબર છે તો વ્યાખ્યા લખું છું સમજવા ટ્રાય કરજો બાકી હું સમજાવું છું કે અવલોકનકાર જે છે એ જે સ્થળેથી જે પરિસ્થિતિમાં અવલોકન કરતો હોય તેને નિર્દેશ ફ્રેમ કહેવાય અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવામાં આવે છે જો વ્યાખ્યા થોડી કેવી અટપટી છે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં ઘટનાનું અવલોકન કરે છે કોઈ ઘટના બનતી હોય પણ એને અવલોકનકાર જોતો હોય તો એ જે ઘટનાને જે પરિસ્થિતિમાં અથવા જે સ્થાનેથી અવલોકનકાર નિરીક્ષણ કરી રહ્યો છે એને શું કહેવાય નિર્દેશ ફ્રેમ કહેવાય સાદી ભાષામાં રેફરન્સ
रेफरेंस बदलाय घटना नो पॉइंट ऑफ व्यू जो है बदली जाए परिस्थिति वर्णन नो आधार निर्देश क्या ऊपर रहे अथवा जे घटना बने छे ये घटना ना वर्णन नो आधार निर्देश फ्रेम और रहे लो छे। तमने बहु सिंपल उदाहरण आप समझा दाखला तरीके इंडिया पाकिस्तान नी मैच चालू छे बराबर छे અને ધારો કે ઇન્ડિયા જીતી તો ઇન્ડિયાના જે ફેન છે બરોબર એટલે કે આપણે લોકો છીએ એ ખુશ હશું એટલે આપણી દ્રષ્ટિએ આ વિક્ટરી છે વિજય છે જીત છે પણ પાકિસ્તાનના જે ફેન છે એ બધા દુઃખી થઈ જશે તો દરેકનો પોઈન્ટ ઓફ વ્યૂ અલગ થઈ ગયો ને કારણ કે ભારતના ફેન માટે ભારત જીતી એટલા માટે એમની નિર્દેશ પ્રેમ ઇન્ડિયા છે પણ પાકિસ્તાનના ફેન માટે પાકિસ્તાન હારી ગયું એમની નિર્દેશ પ્રેમ પાકિસ્તાન છે એટલે એટલા માટે એ લોકો દુઃખી છે ઇન્ડિયા વાળા લોકો ખુશ તો તમે જે ઘટના બનેલી છે એના બે પોઈન્ટ ઓફ વ્યૂ હોય કે એક સુખ એક દુઃખ પણ તમે કઈ જગ્યાએ રહેલા છો એ પ્રમાણે તમને એનું વર્ણન સાંભળવા મળે ઇન્ડિયામાં હોય તો તમને સુખનું વર્ણન જોવા મળે કારણ કે મેચ જીતી ગયા છે પાકિસ્તાનમાં હોય તો દુઃખ એટલે તમે જે સ્થળેથી તમે ઘટનાનું અવલોકન કરો છો એ પ્રમાણે તમને પોઈન્ટ ઓફ વ્યૂ જોવા મળે બરોબર છે એટલે ઘટનાના વર્ણનનો આધાર નિર્દેશ પ્રેમ ઉપર રહેલો છે કે તમે કઈ જગ્યાએથી અવલોકન કરી રહ્યા છો અને એક નાનકડું એવું ઉદાહરણ હું તમને સમજાવીશ નિર્દેશ પ્રેમમાં અહીંયા આપણે ઉદાહરણ જોવાનું છે તો હવે પ્રેક્ટિકલી દરેક વ્યક્તિ આનો અનુભવ કરી ગયા હોય જો સમજાવ્યું પહેલા દાખલા તરીકે આ કારની અંદર બે વ્યક્તિ બેઠેલા છે બરોબર અને ત્રીજો વ્યક્તિ જે છે એ અહીંયા ઉભેલો છે અને કાર આમ જઈ રહી છે વ્યક્તિ છે એક બે ત્રણ હવે આનું અવલોકન કરવાનું હું કહું છું વ્યક્તિ નંબર બીજા તો તમે પેલા વ્યક્તિને પૂછશો તો પેલા વ્યક્તિને બીજો વ્યક્તિ કેવો લાગશે સ્થિર કારણ કે એક જ ગાડી બેઠા છે બરોબર આની સાપેક્ષે આ બીજો વ્યક્તિ કેવો છે સ્થિર છે પણ આ રસ્તા ઉપર ઉભેલા વ્યક્તિને તમે પૂછશો કે બીજો વ્યક્તિ સ્થિર છે કે ગતિમાં છે તો એ તરત જવાબ આપશે કે ભાઈ હા બીજા નંબરનો વ્યક્તિ ગતિ કરી રહ્યો છે શું કામ કારણ કે એની ગાડી ગતિ કરી રહી છે એટલે બેના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ થઈ ગયા કારણ આ ગાડીમાં બેઠો બેઠો અવલોકન કરે છે એટલે એના માટે નિર્દેશ પ્રેમ કોણ થયું ગાડી જ્યારે આ રસ્તા ઉપર ઉભું ઉભો અવલોકન કરે છે તો આના માટે નિર્દેશ પ્રેમ કોણ થયો રસ્તો માર્ગ બરોબર સમજાય એવી વસ્તુ છે તમે કોનું અવલોકન કરી રહ્યા છો તો કે બીજા નંબરના વ્યક્તિનું પહેલા નંબરના વ્યક્તિની સાપેક્ષે બીજા નંબરનો વ્યક્તિ કેવો દેખાય છે અને સ્થિર દેખાય છે કારણ કે એ પણ ગાડીમાં છે બીજા નંબરનો વ્યક્તિ પણ ગાડીમાં છે એટલા માટે બંને સ્થિર એકબીજાની સાપેક્ષે છે પણ ત્રીજા નંબરના વ્યક્તિને જે બીજા નંબરનો વ્યક્તિ છે એટલે કે ગાડીમાં બેઠેલો આ વ્યક્તિ છે એ ગતિમાં દેખાય છે તો આના માટે નિર્દેશ પ્રેમ જમીન છે પહેલા નંબરના વ્યક્તિ માટે નિર્દેશ પ્રેમ કાર છે આવું નવું તમે ટ્રેનમાં પણ જોયું હશે કે એક ટ્રેન ગતિમાં હોય બીજી ટ્રેન સ્થિર હોય તો સ્થિર રહેલી ટ્રેનમાં રહેલા વ્યક્તિને જે ગતિમાન ટ્રેન છે એમાં રહેલા વ્યક્તિનો શું લાગે ગતિમાં લાગે જો ઉદાહરણ અહીંયા આપણે ટ્રેનની મદદથી સમજીએ આ છે ટ્રેન બે આ છે ટ્રેન બી આની અંદર બે વ્યક્તિઓ બેઠેલા છે વ્યક્તિ નંબર એક વ્યક્તિ નંબર બીજો અને આમાં પણ એક વ્યક્તિ છે ટ્રેન બી માં વ્યક્તિ નંબર ત્રણ અને આ ટ્રેન જે છે એ આ બાજુ
50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે જ્યારે બીજી ટ્રેન જે છે એ સ્થિર છે હવે બીજા નંબરના વ્યક્તિનું આપણે અવલોકન કરવું છે કઈ ગતિમાં છે કે સ્થિર છે તો પહેલા આપણે આ વ્યક્તિને પૂછવા ગયા તો ટ્રેન એ માં બેઠે व्यक्ति एक ने व्यक्ति बे स्थिर देखाशे कोनो अवलोकन करी रह्या छीए बीजा नंबर ना व्यक्ति नो तो पहला आपणे आने पूछ्युं भाई तने स्थिर लागे छे बीजो व्यक्ति के गति मां तो बे एक ट्रेन मां छे એટલે પહેલા નંબરના વ્યક્તિને ટ્રેન એ માં બેઠેલો જે પહેલા નંબરનો વ્યક્તિ છે એને બીજા નંબરનો વ્યક્તિ સ્થિર લાગશે પણ એ જ બાબત આપણે આ ત્રીજા નંબરના વ્યક્તિને જે પૂછી તો આ તો સ્થિર હતી ટ્રેન આ ગતિ કરે છે તો ત્રીજા નંબરના વ્યક્તિની સાપેક્ષે બીજા નંબરનો વ્યક્તિ એને ગતિમાં દેખાશે એટલે ટ્રેન બી માં બેઠેલો व्यक्ति नंबर त्रण है व्यक्ति नंबर बे गति मां होय एवं लागे जो रिजल्ट बदले अहिया ट्रेन ए हती अहिया ट्रेन बी छे એટલે નિર્દેશ પ્રમાણે અહિયા ટ્રેન એ છે અહિયા ટ્રેન બી છે અવલોકન કરતા બદલાઈ ગયા व्यक्ति नंबर बीजा નું અવલોકન કરે એ જ બદલા તો રિઝલ્ટ બદલી ગયા છે પહેલામાં જવાબ આવે છે સ્થિર બીજામાં જવાબ આવે ગતિમાં છે એટલે તમે ક્યાંથી અવલોકન કરો છો કોના વડે અવલોકન થઈ રહ્યું છે એ પ્રમાણે તમને પરિસ્થિતિ દેખાય બરોબર છે પરિસ્થિતિ બે સાચી છે હું એમ નથી કહેતો ખોટી છે એટલે નિર્દેશ ફ્રેમ પ્રમાણે અલગ અલગ જવાબો અથવા પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ આપણને જોવા મળે બરોબર છે તો આ વાત થઈ કે નિર્દેશ ફ્રેમની બરોબર એટલે નિર્દેશ ફ્રેમ મહત્વની બાબત છે